રેતીની જે લીજ મળવી જોઈએ, રેતીના જે બ્લોક પાડવામાં આવે છે એના માટે સરકાર પારદર્શક વહીવટ કરીને ઓનલાઈન અરજી કરવામાં આવે છે અને એની કી આપવામાં આવે છે. પરંતુ આમ અમારા જે વિસ્તારના લોકોની, આમ જનતાની લાગણી એવી છે, સરકાર આટલો બધો પારદર્શક વહીવટ કરતી હોય તો જેને લીજ મળવી જોઈએ તેને લીજ મળતી નથી, જેને બ્લોક મળે, જે આદિવાસી બે પૈસા કમાય, રોજગારી મળે એના માટે એ બ્લોક માટે એ પોતે હરાજીમાં ઉમેદવારી કરતો હોય, ત્યારે એને, મારા ધ્યાનમાં ત્યાં સુધી આવ્યું છે કે 2018ની અંદર કોઈ કે ઘરેણા વેચી દીધા, કોઈ કે ગીરવે મૂક્યા, કોઈ ઓછીના પૈસા લીધા, આમ કરીને એ બ્લોક માટે પોતાની ઉમેદવારી નોંધાવી. પરંતુ આજે 2018ની વાત કરું છું, 2023 થઈ ત્યાં સુધી એનું કોઈ નિરાકરણ આવતું નથી. એ બિચારા દુઃખી થઈ ગયા છે. એમને બ્લોકની જે હરાજી થવી જોઈએ એને મળવું જોઈએ, એ એના સુધી અત્યાર સુધી નિકાલ આવતો નથી. અને બીજી બાજુ જે લીજ છે એ લીજવાળાને મંજૂરી મળી જાય છે અને આ બધી તકલીફ છે એના માટે આ લોકોની રજૂઆતને લઈને સરકાર જ્યારે આટલો પારદર્શક વહીવટ કરી રહી હોય અને સરકારને જે રોયલ્ટી મળી જોઈએ તે પણ મળતી નથી, એવી લોકોની અનેક રજૂઆતો અમારી પાસે આવી છે જે આપને પણ આપવામાં આવશે. કેટલાક અધિકારીઓ એવી રિંગ બનાવતા હોય છે કે રિંગની અંદર અમુક જ લોકો આવી શકે, અમુક જ લોકો એમાં આવી શકે, અમુક જ લોકો એમાં લાભ લઈ શકે, બાકીના તો એમાં ઉભા રહેવાને પણ લાયક રહેવા દેતા નથી. આવી પણ ત્યાં આખી ટ્રીટ એ લોકો અજમાવતા હોય છે. સરકારની પાસે હું અપેક્ષા રાખું છું, હમણાં જે કંઈક બધે મોટા મોટા જે ડુંગર જેવા બનાવી દીધા, રેતીના જે સ્ટોક ઊભા કર્યા છે, એ કઈ લીઝમાંથી આવી, કયા બ્લોકમાંથી આવી, કેટલી આવી, કેટલા પ્રમાણમાં આવી, એને આરસીસી પેલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે. મારે બીજા કોઈ વિસ્તારની વાત નથી કરી, પણ મારા છોટાઉદેપુર જિલ્લાની જ્યારે વાત આવે ત્યારે ત્યાં 9 લીઝ એમના મળતિયાના નામે છે. મળતિયા કોણ હશે તો એમનું નામ તો મને ખબર નથી, બહાર હતું પણ મને હમણાં યાદ નથી, પણ એના નામે એ ચલાવી રહ્યા છે. આવા અધિકારીઓ જે છે એમના દ્વારા બધું ચાલી રહ્યું. બધાની લાગણી છે, બધા જ જાણે છે કે આ બધું થઈ રહ્યું છે, બધા જ પ્રયત્નો કરી રહ્યા છે, વારંવાર રજૂઆત કરે છે, સંકલનની બેઠકની અંદર પણ રજૂઆત થાય છે, પણ એનું નિરાકરણ આવતું નથી. જોઈ લઈશું, આવું કંઈક હશે તો અમારા ધ્યાનમાં આવશે તો અમે જોઈ લઈશું, એમ કરીને આ પ્રશ્ન પલ્લે ચડાવવામાં આવશે.